शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री हरिकृष्ण महाराजनी श्री स्वामी नारायण भगवाननी बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। वाला भक्तों दर शुक्रवार अपने सद्गुरु गुणादित्यानंद स्वामी की बातों एना आधार महाराज नी आ बातों ने समझवा माटे स्वामी की बातों ने समझवा आपणे बधा प्रयत्न करीए छीए। आजे स्वामी की बात प्रकरण बीजू अने बात नंबर 29 छे ए आपणे वाँचीशू। अजित थोड़ू करजो પહેલાં વાતનું વાંચન કરીશું, બધા ભક્તો વાતને ધ્યાનથી સાંભળીશું અને પછી એ વાતને આપણે સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। અને સ્વામીએ વાત કરી જે ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આપણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી। તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય તેને મોટો મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે જે આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે તેને જાણી શકતો નથી। એ તો દ્રષ્ટાંત છે, એનો સિદ્ધાંત તો એ છે જે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય અને સામર્થ્ય છે તેને જાણતા નથી। તે જે માછલું અને મચ્છ પોતપોતા જેવા જાણે છે તેમ જે મનુષ્ય છે તે પણ પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી એમ કહીને આ શ્લોક બોલ્યા જે અવજાનંતિમાં મૂઢા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ। એવા જે મૂર્ખ છે તે મૂઢમતી જીવ છે, તે મનુષ્ય જેવા જાણે છે પણ અનંત કોટી જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી, એ અજ્ઞાન છે। આ સ્વામીની વાત, સ્વામી આ વાતની અંદર ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષને વિશે જીવને જે મનુષ્ય ભાવ આવે છે એને ટાળી અને દિવ્ય ભાવ રાખવાની
વાત સમજાવે છે. કારણ કે જીવ પ્રાણી માત્રને એક તો એવું છે કે ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષ એ આ લોકમાં આવે છે એ કેવળ અને કેવળ જીવો ઉપર દયા એ કરીને આવે છે. એને કોઈ સ્વાર્થ હોતો નથી કે આપણે કંઈ એને એવું કંઈ આપી દેતા નથી કે જેની એને જરૂર છે. એ આપણને આપવા માટે આવે છે, એ આપણને સુખી કરવા માટે આવે છે. એ જે સુખના ભોગતા છે એ સુખના ભોગતા આ લોકના સામાન્ય જીવોને પણ એ સુખના ભોગતા કરવા છે એવી દયા એ કરીને, એવા ઉપકારની ભાવના એ કરીને ભગવાનને મોટા સત્પુરુષ આ પૃથ્વી પર પધારતા હોય છે. પણ જીવને એક એવી દ્રષ્ટિ હોય છે કે ભગવાનને મોટા સત્પુરુષને જ્યારે મનુષ્યના જ રૂપમાં જોવે છે ત્યારે એમાં જે મનુષ્ય ભાવ ન થવો, એમાં દિવ્ય ભાવ રહેવો, એ બહુ જ મોટી સાધના છે, બહુ જ મોટી સાધના છે. સત્સંગની ઊંચામાં ઊંચી સાધના હોય તો ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષની સંતોની દરેક ક્રિયામાં એમાં મનુષ્ય ભાવ ન આવવા દેવો, એમાં દિવ્ય ભાવ ટકાવી રાખવો, એ બહુ જ મોટી સત્સંગની સાધના છે. સ્વામી એ વાતને બે દ્રષ્ટાંતથી આમાં સમજાવે છે. સ્વામી પહેલાં તો ચંદ્રમાનું દ્રષ્ટાંત આપે છે કે ચંદ્રમા છે, પૂર્ણિમાનો ચંદ્ર હોય, આકાશને વિશે સોળે કળાએ ખીલ્યો હોય અને પછી એનું પ્રતિબિંબ જળની અંદર પડે, નદી કે સરોવરની અંદર, તો કોઈ માછલું હોય એ પ્રતિબિંબની અંદર જોવે તો સ્વામી કે એમ જાણે જે આપણા જેવું એક માછલું છે. શું સમજે? ચંદ્રમાને પ્રતિબિંબને જોઈને એમ સમજે કે આ પણ આપણા જેવું માછલું છે. પણ ચંદ્રમાનો જેવો મહિમા છે, એનો જેવો પ્રતાપ છે, એનું જેવું ઐશ્વર્ય છે, એની જે મોટાઈ છે, એ માછલું સમજી શકતું નથી. એને તો એમ જ જણાય કે આ પણ એક માછલું છે. સ્વામી કે જેવું એનું મંડળ છે ચંદ્રમાનું અને જેવું એમાં તેજ છે, જેવું એનું ઐશ્વર્ય સામર્થ્ય છે, એનું માછલું જાણી શકતું નથી. બીજું દ્રષ્ટાંત આપે છે મચ્છ એટલે મગરમચ્છ અને વહાણનું. બહુ મોટું વહાણ હોય સમુદ્રમાં, આ કાંઠેથી બીજા કાંઠે કેટલોય બધો લાખો ટન સામાન લઈને જતું હોય, એ જ્યારે સમુદ્રમાં મોટું વહાણ જાય ત્યારે મોટો મગરમચ્છ હોય એ એમ જાણે કે આ પણ આપણા જેવો કોઈ મોટો મચ્છ હશે, માછલો હશે કે મગરમચ્છ હશે. પણ એ મગરમચ્છને એમ ખ્યાલ નથી આવતો કે આ વહાણ છે એની અંદર લાખો કરોડો રૂપિયાનો સામાન હોય છે, એ દરિયાના એક કિનારેથી બીજા કિનારે લઈ જાય છે. અનેક માણસોને આ બાજુથી બીજી બાજુ સામેના કિનારે પહોંચાડે છે એવી એને ખ્યાલ હોતી નથી. આ બે દ્રષ્ટાંત આપીને સ્વામી કહે છે એનો સિદ્ધાંત તો એવો છે કે જેવા મહારાજ છે અને જેવા મહારાજના સંત છે ને જેવા તેમનો સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય અને સામર્થ્ય છે તેને જાણતા નથી. માછલાને જેમ ચંદ્રમાનું બિંબ ખાલી જોવે છે પાણીની અંદર ત્યારે એને એમ જ લાગે કે આ તો માછલું છે, પણ એનો જે તેજ, એનું ઐશ્વર્ય, એનું પ્રકાશ, એની સામર્થ્ય એને ઓળખી શકતા નથી. એમ ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષ એ મહાસ્વામી બેયને લીધા છે. એ જ્યારે આ પૃથ્વી પર આવે છે અને મનુષ્યના શરીરમાં હોય છે, મનુષ્યના દેહમાં જ હોય છે, ત્યારે જીવને એવું જ લાગે કે આ પણ આપણા જેવા એક માણસ છે, એમાં આપણામાં કોઈ બહુ જાજો ફરક છે નહીં.
સમાન જ છે. અને મચ્છ મોટો મગરમચ્છ એને જેમ કીધું કે એને પણ વહાણને જો વહાણ તો આટલો બધો સામાન કેટલા બધા માણસોને એક કિનારેથી બીજા કિનારે લઈ જાય છે, પણ માછ મગરમચ્છ એવું જાણે કે આ પણ આપણા જેવું એક મગરમચ્છ જ છે, પણ એની એને ઓળખાણ હોતી નથી. એમ ભગવાનના મોટા સત્પુરુષ હોય છે, ભગવાન હોય છે, એ આ લોકમાં આવે છે. એ કેટલાય જીવોને પોતાની અંદર જોડીને પોતાની અંદર, જેમ વહાણ લાખો કરોડો રૂપિયાનો સામાન આ કિનારેથી બીજા કિનારે લઈ જાય છે, એમ ભગવાનના મોટા સત્પુરુષોને ભગવાન આ લોકમાં આવે છે, એની સાથે જે જોડાય છે, એમાં હેત કરે છે, એની વાત માને છે, એવા લાખો જીવોને આ ભવસાગર રૂપી સમુદ્ર તરાવી 84 યમયાતના એ તરાવીને ભગવાનના ધામ સુધી પહોંચાડી દે છે, એવા એ મહાન હોય છે. દેખાવમાં તો જેમ પહેલાં મોટા મગરમચ્છને એમ લાગે કે આ વહાણ છે પણ મારા જેવું એક મગરમચ્છ જ છે, એમ સામાન્ય જીવને મોટા પુરુષની સામે જ્યારે જોવે છે ત્યારે દૈહિક રીતે તો મનુષ્ય જેવા જ દેખાય, અને એમ જાણે કે આ પણ આપણા જેવા માણસ જ છે, આમાં કંઈ વિશેષ છે નહીં. પણ એને ખ્યાલ હોતો નથી કે આ જે સત્પુરુષ છે કે આ ભગવાન છે, એ લાખો જીવોને તારીને ભગવાનના ધામ સુધી પહોંચાડી શકે એવા સમર્થ છે. ગુણાત્માનંદ સ્વામી વાતોમાં કહે કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા સંત છે તો ગરુડ જેવા છે. સ્વામી કે ગરુડની પાંખમાં લાખો મચ્છરિયા બેસી જાય તો ગરુડને કંઈ ઉડવામાં પ્રયાસ પડે નહીં, એ તો સહેજે ઉડી જાય અને વૈકુંઠમાં પહોંચી જાય, અને મચ્છરિયા પણ જો વ્યવસ્થિત રીતે બેસી જાય તો એ પણ વૈકુંઠમાં પહોંચી જાય. એને પણ બીજું કંઈક સાધન કરવું ના પડે, જાતે ઉડવા જાય તો ક્યારે ઉડી રહે, એની કોઈ કેપેબિલિટી નથી કે ઉડીને ધામ સુધી પહોંચી જાય. પણ એ જો ગરુડ જેવા મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જેવા સંત નહીં, પાંખમાં કે એવા સંતરૂપી જહાજમાં, અહીંયા જહાજનું દૃષ્ટાંત આપ્યું છે, એવું મોટું જહાજ વાણો એમાં બેસી જાય તો એને તરવું ના પડે, પગ હલાવવા ના પડે. આટલો મોટો સમુદ્ર તરવો હોય તો તરી શકાય, પણ વહાણમાં બેસી જાય તો સૂતા સૂતા તરી જાય, પણ બેસવું પડે વહાણમાં, વહાણથી બહાર જઈએ તો ચાલે નહીં. એ મોટા સત્પુરુષને ભગવાન સાથે જ્યારે આ પૃથ્વી પર આવે, એની સાથે જીવ જોડે, એની સાથે આત્મબુદ્ધિ દ્રઢ કરે, એની વાતને માને છે, ત્યારે જીવ પણ આ ભવસાગરને વિના પ્રયત્ને તરી અને ભગવાનના ધામ સુધી પહોંચી જાય એવા એ મહાન છે. પણ સામાન્ય રીતે મનુષ્યની બુદ્ધિમાં, મનુષ્ય દેહમાં રહેલા ભગવાન ને મનુષ્ય દેહમાં રહેલા સત્પુરુષ એમાં એ પ્રગટ સાથે હોય ત્યારે જ એને વિશે દિવ્ય ભાવ અને અલૌકિક ભાવ સમજવો એ બહુ જ અઘરો હોય છે, બહુ જ અઘરો હોય છે. આજે આપણા માટે ભગવાન, અત્યારે આપણે ભગવાનના કોઈ પણ ચરિત્ર સાંભળીશું વાંચીશું તો આપણને એવું નહીં લાગે કે આ ભગવાન આમ કેમ કર્યું, કારણ કે આપણે જાણ્યું કે આ ભગવાન જ છે, અત્યારે સમજી લીધું છે. અને ભગવાન તો જે કરે બધી લીલાઓ એવું આપણે જાણીને કદાચ આજે આપણે એનું રસપાન કરી શકીએ અને સાંભળી શકીએ, પણ પ્રગટ ભગવાન સાથે રહેવાનું હોય, પ્રગટ ભગવાન આપણી વચ્ચે હોય, અને ત્યારે ભગવાન જે મનુષ્ય ચરિત્રો કરે એમાંય મનુષ્ય કરતાં હલકી ક્રિયાઓ કરે એવું જ્યારે બને ત્યારે એમાં ભગવાનનો ભાવ રાખવો એ બહુ અઘરી બાબત હોય. આજે આપણે એની લીલાઓ શાસ્ત્રોમાં લખાઈ ગઈ અને આપણે ભગવાન જાણ્યા એટલે વાંચીને તો આપણે સમજી શકીએ ને, અનુભવી શકીએ કે હા ભગવાન છે, પણ ભગવાન આપણી વચ્ચે હોય, આપણે ભગવાન સાથે હોય, અને ભગવાન જ્યારે મનુષ્ય કે મનુષ્ય કરતાં પણ હલકી ક્રિયા કે હલકા ચરિત્ર કરે ત્યારે એમાં મનુષ્ય દિવ્ય ભાવ રાખવો બહુ અઘરી બાબત હોય. અત્યારે તો આપણને એ બાબતમાં કદાચ ભગવાન પ્રગટ નથી મનુષ્યાકારે, અત્યારે આપણે મનુષ્યાકારે વર્તમાન કાળે, પણ આપણને ભગવાનના મોટા સત્પુરુષ હોય એને વિશે દિવ્ય ભાવ અલૌકિક ભાવ એની વિશે એમ રાખવું કે આ લોકના છે જ નહીં, આ તો અક્ષરધામના જ છે, અક્ષરધામમાં રહ્યા થકા મહારાજની આજ્ઞાથી મહારાજની ઈચ્છાથી આ લોકમાં અમારા જેવા કંઈક જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર દેખાય છે અને વિચરે છે એ કેવળ કૃપાએ કરીને છે. આવી જે અલૌકિક મતિ બધા જ સમયમાં બધી જ પોઝિશનમાં ટકાવી રાખવી
દૂર હોય અને મહિમા હોય ત્યાં સુધી કદાચ થોડું થઈ શકે, પણ ભેગા રહીએ અને આપણા આપણી બાબતે આપણા સ્વભાવથી વિપરીત વર્તાવે કે ઇતર રીતે કરાવે ત્યારે પણ એમાં દિવ્ય ભાવ, અલૌકિક ભાવ ટકવો એ બહુ જ અઘરી બાબત હોય છે જીવ પ્રાણી માત્રને. મહારાજ એકવાર વડતાલથી ગઢપુર આવતા હતા. વડતાલથી ગઢપુર આવતા હતા, રસ્તાની અંદર એક માણસ મળ્યો અને મહારાજ ત્યાં વચ્ચે વિશ્રામો કરવા માટે રોકાયેલા કોઈ ગામમાં તળાવના કાંઠે. એટલે પેલો માણસ આવીને મહારાજની પાસે આવીને મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ તમે ભગવાન કહેવાઓ છો? મહારાજ કે હા. આ બધા તમને ભગવાન માને છે? કે આ બધા માને છે ભગવાન અમને. કે પણ તમારે બે હાથ છે, મારે બે હાથ છે, તમારે બે પગ છે, મારે બે પગ, તમારે બે આંખ, મારે બે આંખ, એક કાન, મારે એમ કે બે કાન, મારે બે કાન, એક નાક, તમારે એક, બધું સરખું જ છે, આમાં કંઈ વિશેષ તો મને જણાતું નથી, તમે કેમ ભગવાન કહેવાઓ છો? એક સામાન્ય માણસ આ જ રીતે મૂલવણી કરે, બીજી તો કઈ રીતે એને કરી શકે? ભગવાન આ લોકમાં હોય તો એવા આપણી રીતે જ દેખાવાના છે. મોટા સત્પુરુષ હોય એ પણ મનુષ્યના શરીરમાં જ દેખાવાના છે. પેલા માણસે આવી રીતે પૂછ્યું ત્યારે મહારાજે પેલાના જે સામેનો માણસ પ્રશ્ન પૂછનાર હતો એના દેહમાંથી જીવ જ કાઢી નાખ્યો અને અલગ કરી નાખ્યો, એટલે બોડી વગર. એટલે પેલો એટલો પીડાવા લાગ્યો કે કારણ કે શરીર વગર જીવને રહેવું એ અઘરું લાગે. એટલે પેલો અત્યંત જ્યારે પીડાવા લાગ્યો, અત્યંત પીડા થવા લાગી અને પછી એ જે દેહથી એનો જીવ નોખો છે પણ બોલે છે એ ભગવાન સાંભળે છે, પેલો જે બોલે છે અને અત્યંત દુઃખી થયો, પીડાવા લાગ્યો, ત્યારે મહારાજને પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહારાજ, હે મહારાજ, મને માફ કરો, તમે તો સાક્ષાત ભગવાન છો માટે મને મારા દેહમાં પ્રવેશ કરાવી આપો. મેં તો તમારી વિશે મનુષ્યપણાની ભાવના પરઠી, એ મારો દોષ હતો, મારી ભૂલ હતી. મેં તો તમને મારા જેવા જાણ્યા પણ તમે તો સાક્ષાત ભગવાન છો માટે કૃપા કરીને મને પાછો મારા દેહમાં મને પ્રવેશ કરાવો. ત્યારે મહારાજે વળી પાછી કૃપા કરીને પાછી એને બોડીની અંદર શરીરમાં એને પ્રવેશ કરાવ્યો. પછી મહારાજને દંડવત કરવા લાગ્યો, પ્રદક્ષ અને માફી માગીને ભગવાનના ચરણમાં પડ્યો. મને મહારાજને કીધું મહારાજ મને તમારો આશ્રિત કરો. ભગવાન તો પછી મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ ભગવાન તો મનુષ્ય જેવા જણાય પણ તે તો અલૌકિક પ્રતાપ અને ઐશ્વર્યયુક્ત હોય, એમ કહીને મહારાજની સાથે પછી ગઢપુર આવ્યો અને આશ્રિત થયો. કહેતા આ લોકમાં જ્યારે ભગવાન હોય છે ત્યારે જીવને તો માણસ જેવા જ જણાય છે, એનાથી કંઈ વિશેષ જણાતા નથી. અને ભગવાન જ્યારે આ લોકમાં હોય ત્યારે એની વિશે અલૌકિક ભાવ રાખવો, એની ભેગા રહીને રાખવો એ અઘરી બાબત હોય. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા અક્ષર ઓરડીમાં, અને મહારાજની અક્ષર ઓરડીની બાજુમાં ગંગાજળિયો કૂવો છે, આજે પણ પ્રસાદીનો છે. અને એની બાજુના ઓરડામાં ધર્મકુળ આવેલું, એમાં રામ પ્રતાપજી મહારાજ અને સુવાસિની ભાભીને એમને ત્યાં ઉતારો આપેલો એ બાજુ. અને ઉત્તરાયણનો દિવસ હશે એટલે ઉત્તરાયણે તો કેવું, પેલા બ્રાહ્મણ ભૂદેવો હોય એ બધાએ દાન દક્ષિણા લેવા માટે ઘરે ઘરે ફરે. એટલે ભૂદેવ આવ્યા અને ઉત્તરાયણનો દિવસ એટલે કે દાનની માંગણી કરી કે કંઈક દાન આપજો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુએ તો આપ, એ રીતે એને એ રીતે માંગણી કરી. ત્યારે સુવાસિની ભાભી બોલ્યા, સુવાસિની ભાભી કહે કે અમે તો પરદેશી છીએ, અમારી પાસે કંઈ છે નહીં, અમે શું આપીએ તમને? આવું જે બોલ્યા ને પેલા બ્રાહ્મણને ઉત્તરાયણને દિવસે, ત્યારે મહારાજ અક્ષર ઓરડીમાં આ સાંભળી ગયા. મહારાજ સાંભળ્યા એટલે મહારાજ તરત દાદા ખાચરને બોલાયા. મહારાજ દાદા ખાચરને કે મહારાજ કે અમારે રૂપિયા જોઈએ છે, 1000 રૂપિયા આપો. દાદા ખાચરનેથી મહારાજને અત્યારે તાત્કાલિક શું જરૂર પડી હશે? એટલે દાદા ખાચર તો જઈને પટારામાંથી 1000 રૂપિયા કાઢીને લઈ આવ્યા અને મહારાજને કે મહારાજ કે આ લ્યો મહારાજ. મહારાજ કે તમારી પાસે રાખો, ચાલો અમે જઈએ ત્યાં લઈને આવો. એટલે મહારાજ રામપ્રતાપજીના ઉતારે ગયા અને મહારાજ રામપ્રતાપજીના ઉતારે જઈને સુવાસિની ભાભીને કે લો આ 1000 રૂપિયા, તમે તમારી રીતે જે કંઈ બ્રાહ્મણને દાન દક્ષિણા આપ્યું હોય તે આપો.
પણ સુવાસિની ભાભી કે પણ મહારાજ આટલા બધા મારે શું કરવા, 1000 રૂપિયા એ જમાનામાં, જ્યારે 1-1 રૂપિયાની પણ 1000 રૂપિયા કિંમત થતી હતી, આજે 1000 કરતાં વધી જાય એટલી 1 રૂપિયાની કિંમત હતી, ત્યારે મહારાજે 1000 રૂપિયા અપાયા. જ્યારે હું કે મંદિરનું કામ ચાલતું હોય ગઢપુરનું, 200-300 રૂપિયાના પગાર ચડી જાય કડિયાના, તો ભગવાનને આમ ભેગા કરવાનું એ અઘરું પડી જતું, બરાબર. એવા સમયની અંદર 1000 રૂપિયા સુવાસિની ભાભીને અપાવરાવ્યા મહારાજ, અને એ ખાલી દાન આપવા માટે, બ્રાહ્મણ માટે. આજે કોઈક આજના દિવસે કોઈક બ્રાહ્મણ આવે ઇન્ડિયામાં માગવા, તો આપણે કેટલા આપીએ? 5 કે 10 કે 25 કે 50 રૂપિયા આપો, બરાબર. આજે આજે જ્યારે રૂપિયાની કોઈ વેલ્યુ નથી, ત્યારે આજના સમયમાં આપણે કેટલું આપીએ? 25-50 કે 100 વધીને આપો, બરાબર. તો એ સમયમાં મહારાજે દાદા ખાચર પાસે 1000 રૂપિયા માગ્યા, એક ખાલી પેલા ભૂદેવને દાન આપવા માટે. તો દાદા ખાચરને એવું ના થયું કે ખાલી આ દાન દક્ષિણા માટે 1000 રૂપિયા હોય, 1000 રૂપિયા એમને કેમ ભેગા કરવા, તો દાદા ખાચરને ખબર હોય, રાઈટ. પણ ભગવાને માગ્યા તો દાદા ખાચરને સંશય ના થયો કે આટલું બધું કેમ, કે આવું કેમ, એ ભગવાનને ખબર નહીં હોય કે એવું કંઈ ના થયું. ભગવાન ભેગા હોય ને ભગવાન બીજી રીતે બધી રીતે પરીક્ષા કરે ત્યારે બહુ અઘરી બાબત છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે મોટાને વિશે મનુષ્ય ભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો. હવે આપણને આમાં કીધું ને કે મનુષ્ય ભાવ આવે છે એ જ મોટી ખામી છે ભગવાનને મોટાને વિશે. સ્વામી કહે કે મોટાને વિશે આપણને મનુષ્ય ભાવ છે જ નહીં, એ આપણને કેમ ખ્યાલ આવે, કઈ રીતે તપાસ કરવો? મોટા એટલે ભગવાને આવી ગયા, અને ભગવાનના મોટા સત્પુરુષે આવી ગયા. તો સ્વામી કહે કે એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્ય ભાવ છે. એ હાલે ચાલે, ખાય પીવે બેસે સૂવે જે કરે એ બધું આપણને દિવ્ય લાગે, અલૌકિક લાગે. એનું બોલવું ખાવું પીવું હસવું જમવું એ જે કંઈ કરે છે એ બધા એની વિશે જ્યારે દિવ્ય ભાવ જણાય, અલૌકિક ભાવ જણાય, મનુષ્ય ભાવ જણાય જ નહીં, તો સમજવું કે આપણને મોટાને વિશે દિવ્ય ભાવ દ્રઢ થયો છે. મહારાજ વરજાંગ જાળિયાની અંદર 1979 કાળની અંદર ભયંકર મહારાજે બીમારી ગ્રહણ કરેલી. વિક્રમ સંવત 1869નો જે કાળ પડેલો, એ કાળ દરમિયાન મહારાજે વરજાંગ જાળિયાની અંદર બીમારી ગ્રહણ કરીને 1 મહિનો ત્યાં રોકાયેલા. અને ત્યારે મહારાજે એવી બીમારી ગ્રહણ કરેલી કે કોઈ ભગવાનની આજુબાજુ રહી ના શકે, અને ભગવાનની આજુબાજુ કોઈને આવવા પણ દેવાય નહીં એવી પોઝિશનમાં ભગવાન ત્યારે મનુષ્ય ચરિત્ર કરેલું, બીમારે એવા. અને મહારાજ ખીજાય પણ એવા, જે કોઈ નજીક આવે એને એવા ખીજાય કે કોઈ સાંભળી પણ શકે નહીં, એમાં જો કાચો પોચો આજુબાજુમાં આવે ને સાંભળી લે તો એનાથી એમ લાગે કે આ ભગવાન છે કે શું છે, એવો મહારાજ ચરિત્ર કરે મનુષ્ય ચરિત્ર. ભગુજી અને મૂળજી બ્રહ્મચારી જેવા અંગત સેવક જ આજુબાજુ રહે, બીજા બધા તો કોઈ નજીક આવવા જ ના દેવાય, એવી મહારાજે લીલા કરેલી. એમાં ત્યારે મહારાજ વરજાંગ જાળિયામાં હીરા ઠક્કરના ઘરે રોકાયેલા. અને મહારાજ એ ઘડીકવારમાં શું શું ચરિત્ર કરે કંઈ નક્કી નહીં, એ આખો મહિનો મહારાજ એવી રીતે કરેલો. તો મહારાજ ઘડીકવારમાં તલવાર કાઢે અને તલવાર બધી બાજુ વીંજે, અને પછી પેલા હીરા ઠક્કરના ગળા પાસે મહારાજ તલવાર લઈને આવે. મહારાજ કે હમણાં તારું ડોકું કાપી નાખું, આમ કરીને પાછા બીજી વાર અંદર મ્યાન કરે, પાછા બીજી વાર કાઢે, ત્રીજી વાર કાઢે, અને ઠેઠ ગળા સુધી તલવાર અડાડ દે. તો પેલો હીરો ઠક્કર કે મહારાજ તમારે જે કરવું હોય તે કરો, હું તો તમારો આશ્રિત છું, તમારા હાથે મારું ગળું કપાતું હોય તો મારા શું મોટા ભાગ્ય, આ લોકના બીજા માણસના હાથે મરું એના કરતાં ભગવાન સ્વયં આપણને મારતા હોય તો શું એનાથી ખોટું હોય, એનાથી મોટા શું ભાગ્ય હોય. પણ તો પાછી મહારાજે તલવાર મ્યાન કરી દીધી. પછી પાછા મહારાજ આમ 2-3 વાર બધી બાજુ મીંડા વીંજવા તલવારો. મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને 125 વર્ષ આ પૃથ્વી પર દેહ ધર્યો, અને કેટલાય દૈત્યોને રાક્ષસોને સંહાર કર્યો, પણ તોય બધાય નાશ પામ્યા નહીં, તોય કેટલા રહી ગયા. તે મહારાજ કે આ તો અમે આમ તલવારે વીંજીને તે બધા રાક્ષસોનો નાશ કર્યો. હવે આમ ખાલી ઊભા ઊભા વીંજી હોય ને આવી રીતે બોલે તો આપણને એવું આમ શું લાગે કે આ બધી કઈ ગપ્પા વાલે છે, એવું લાગે ને ઘણી વાર, કે ખાલી આમ ઊભા ઊભા વીંજે છે ને એમ કહે છે કે મેં બધા રાક્ષસોનો નાશ કરી નાખ્યો પૃથ્વી પરથી. એટલે આવા બધા ચરિત્રો જ્યારે ભગવાન સ્વયં આપણી વચ્ચે હોય ને આવા કરે, તો આપણને એમાં નિશ્ચય રહેવો,
દિવ્ય ભાવ રહેવો, અલૌકિક ભાવ રહેવો એ બહુ અઘરું હોય છે જીવને માટે. એટલે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે સ્વામી કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો. સૌથી મોટી માયા એ છે કે ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષને છે દિવ્ય ભાવ, ક્યારેક દિવ્ય ભાવ પ્રગટ થાય તો ક્યારેક મનુષ્ય ભાવ જણાય. ક્યારેક આપણને એમ અલૌકિક પ્રતાપ દેખાડે તો આપણને ભાવ થઈ જાય, ક્યારેક હાવ મનુષ્ય કરતાં એમ એ થઈ જાય હલકા તો આપણને લાગે કે આ ભગવાન હશે, આ મોટા હશે કે કેમ હશે, વાસ્તવિક હશે કે કેમ, ક્યારેક હાવ અસમર્થ જણાય, ક્યારે હાવ હાવ આમ હલકા થઈ જાય કે આમ કરગરતા હોય કે સામાન્ય વસ્તુ માટે કે આમ પરવશ થઈ જાય, ત્યારે આપણને ભગવાનને મોટાને વિશે દિવ્ય ભાવ જ ટકી રહેવો એ બહુ મોટી વાત છે. એ જ મોટી માયા છે ભક્ત માટે કે ભગવાનને મોટાના દિવ્ય ભાવને મનુષ્ય ભાવને એક સમજી લે. દિવ્ય ભાવ દિવ્ય ચરિત્ર કરે તો એટલો આનંદ, અને મનુષ્ય ચરિત્ર કરે તો એટલો જ ભાવ, એમાં સહેજ પણ ઓછો ન થાય. એ જે સ્થિતિ છે એ સૌથી ઊંચી છે. એટલે કીધું ને કે ભગવાનને મોટાના દિવ્ય ચરિત્રોમાં મનુષ્ય ચરિત્રમાં જે એક ભાવ રાખવો, એક સરખી એની અંદર અલૌકિકતા સમજાવવી એ બહુ મોટી સાધના છે ભગવાનને મોટા સત્પુરુષ બેને. સ્વામી કે તેને કાંઈ પણ સાધન કરવાનું બાકી રહ્યું નથી જેને ભગવાનને મોટાને વિશે મનુષ્ય ભાવ કે દિવ્ય ભાવ એ બેમાં એક સરખી સ્થિતિ થઈ ગઈ. એ ભગવાન કે મોટાનું મનુષ્ય ચરિત્ર જોવે કે દિવ્ય ચરિત્ર જોવે એ બેને એક જ દ્રષ્ટિથી જોવે. દિવ્ય ચરિત્રથી અહોભાવ બહુ ના વધી જાય કે મનુષ્ય ચરિત્રથી એ ના થઈ જાય. મનુષ્ય ચરિત્રમાં પણ એટલો આનંદ લે અને દિવ્ય ચરિત્રમાં પણ એટલો આનંદ આવે. આવું જો થઈ જાય તો મહારાજ કે એને કાંઈ કરવાનું, સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી પહેલાં પ્રકરણની 215મી વાતમાં સ્વામી કે તેને કાંઈ સાધન કરવાનું બાકી રહ્યું નહીં. ભગવાનને મોટાના દિવ્ય ચરિત્ર કે મનુષ્ય ચરિત્રમાં એક સમાન સ્થિતિ થઈ જાય તો એ માયાને તરી રહ્યો અને કોઈ સાધન કરવાનું બાકી રહેતું નથી. મહારાજ કાર્યાણીની અંદર બિરાજમાન હતા. કાર્યાણીની અંદર બિરાજમાન એક હરિભગત મહારાજ પાસે આવ્યા, મહારાજની પૂજા કરી, ચંદનથી અર્ચા કરી, હાર પહેરાયો અને મહારાજનું પૂજન કરીને પછી મહારાજને 200 રૂપિયા ભેટ મૂક્યા. મહારાજને 200 રૂપિયા ભેટ મૂક્યા. મહારાજ તો 200 રૂપિયા જોઈને મહારાજ કે ઓહો રાજી થયા. મહારાજ મહારાજ કે બહુ મોટી ભેટ મૂકી, બહુ સદ્ધર આસામી લાગો છો. મહારાજ પહેલાં ભાઈને પૂછ્યું, બહુ પૈસાવાળા લાગો છો એમ. ત્યારે પેલા હરિભગત કે મહારાજ આપની સેવા કરવા માટે ઘણા સમયથી સંકલ્પ કરી રાખ્યો હતો, ઘરમાં જે કંઈ હતું કેટલું બચાવી બચાવીને મહેનત કરીને જે ભેગું કરીને તમારે આજે સેવા કરવા માટે સ્પેશિયલ લઈને આવ્યો છું અને કેટલી મહેનતે કેટલાય સમયથી સંકલ્પ કરીને ભેગું કર્યું ત્યારે આટલું થયું ને તમારી સેવા આજે કરી છે, બીજું તો કંઈ વિશેષ અમારી પાસે બીજું છે નહીં. મહારાજ રાજી થયા. મહારાજ કે કંઈ વાંધો નહીં રાખો. મહારાજ પોતાની પાસે રખાયું. પછી મહારાજ કે તમારા માટે કંઈ ઘરે પેટ ખાવા પીવા પૂરતું રાખ્યું છે કે નહીં? ત્યારે પેલા ભગત કે મહારાજ પેટ ભરાય એટલી મજૂરી તો મળી રહી છે, એટલે કંઈ વિશેષ કંઈ બીજી બહુ ઈચ્છા છે ને કંઈ બીજી વિશેષ અમારે જરૂર પણ હોય નહીં, મહેનત મજૂરી કરીને એટલું પેટ પૂરતું તો મળી જ રહી છે મહારાજ. મહારાજનો ભાવ જોઈને રાજી થયા. પછી મહારાજે એ જે પૈસા પેલા ભગતે 200 રૂપિયા ભગવાનને ભેટ ધર્યા હતા એ મહારાજે આખો ત્રાસ ભર્યોનો ગંગાજળ એ કૂવામ નખાઈ દીધો અને થોડા વધ્યા હતા એ પેલા બાજુમાં એક કોળીનું ખોરડું હતું મકાન એની ઉપર નાખી દીધા. પછી મહારાજે પૂછ્યું કે અમે આવું કર્યું એમાં તમને કંઈ સંશય થયો કે નહીં? હવે આપણે જ વિચારી કે આપણે આટલું બધું ભેગું કરીને કેટલાય સમયથી નક્કી કરી રાખ્યું હોય સેવા કરવાનું, ભગવાન માટે આપી હોય ને ભગવાન આવો ઉપયોગ કરે, કૂવામાં નાખી દે અને આમ ઉડાડી દે, કંઈ રાખે નહીં તો કેવું લાગે? તો પેલો ભગત કે મહારાજ આ તો મેં બધું આપના માટે લાવ્યો હતો ને આપને આપ્યા અને આપે સ્વીકાર્યા એ જ મારા મોટા ભાગે, એનો ઉપયોગ કેમ કરવો એ તો તમારી ઉપર આધાર છે. અમારે તો તમને આપવાના હતા અને તમે સ્વીકાર્યા એ જ અમારા મોટા ભાગ્ય છે. તમે તમારા જાણી અને એનો જે ઉપયોગ કર્યો તે મેં તો તમને આપ્યા. એટલે ભગવાનના આવા મનુષ્ય ચરિત્રને વિશે પણ જ્યારે દિવ્ય ભાવ ટકી રહે
એ ભગવાન આજે તો પરોક્ષ છે આપણને, કદાચ એટલે પરોક્ષ એટલે મનુષ્ય રીતે આપણને દૈહિક રીતે નથી દેખાતા, એટલે આપણે આ લીલાઓ વાંચીને આપણને દિવ્ય ભાવ જણાય, પણ પ્રગટ જ્યારે ભગવાન સાથે આવા ચરિત્ર થાય ત્યારે એની વિશે દિવ્ય ભાવ રાખવો એ ઘણી અઘરી બાબત હોય છે. અને ભગવાનની સાથે આપણે અત્યારે ભગવાનના મોટા સત્પુરુષને વિશે એની કોઈક આમ તો એવું છે, મનુષ્યને ગમે એવા આપણે હોઈએ પણ આપણને ગમે છે આપણી રીતે થાય છે, અને સત્સંગનો આપણે જે માની લીધેલા પ્રમાણે બધું ચાલે ત્યાં સુધી આપણને દિવ્ય ભાવ રહે, પણ આપણી સમજણથી કંઈક બીજું જણાય, આપણે નક્કી કર્યું એનાથી કંઈક બીજું લાગે ભગવાન કે મોટા સત્પુરુષ, ત્યારે આપણને તરત એમાં સંશયના ઘાટ થવા માંડે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં સ્વામી કહે કે નિષ્કામ સ્વામી ઘણીવાર વાત કરે છે કે ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, સૂતા હતા અને ઊભા થયા અને અચાનક પૂછ્યું કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે. ત્યારે કોઈ બોલ્યું નહીં, પછી સ્વામી જ કીધું કે આ ભગવાનને આ સાધુ મળ્યા છે એ સારામાં સારું છે, એનાથી સારું સ્વામી કે બીજું કંઈ સમજવાનું પણ નથી, આ સારામાં સારું આપણને મળ્યું છે. પછી સ્વામી કહે કે ભૂંડામાં ભૂંડું શું છે, તો કે ભગવાનને સાધુને વિશે જે મનુષ્ય ભાવ આવે છે એ જ ભૂંડામાં ભૂંડું છે, એનાથી કંઈ બીજું ભૂંડું નથી. જ્યાં સુધી આપણને દિવ્ય ભાવ છે ભગવાનને મોટા સત્પુરુષને વિશે, ત્યાં સુધી જ આપણે સત્સંગને માર્ગે આગળ પ્રગતિ કરી શકીએ, ત્યાં સુધી જ આપણને સત્સંગમાં આગળ વધવાનું બળ રહે. પણ જ્યારે ભગવાનને મોટાને વિશે મનુષ્ય ભાવ થઈ ગયો ત્યારે સમાનતા થઈ ગઈ, આપણા જેવા થઈ ગયા, પછી ત્યાંથી કંઈ મળે નહીં. અને સ્વામી કહે કે મનુષ્ય ભાવ શેણે કરીને આવે છે, તો સ્વામી કહે કે લોક ભોગ દેહ ને ચોથું પક્ષપાત એ ચારે કરીને ભગવાનને મોટાને વિશે આપણને મનુષ્ય ભાવ આવે છે. લોકને કારણે આ લોક જ એવો છે કે આ લોકમાં આવે એટલે સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, ભૂખ તરસ બધું સમાન હોય મનુષ્યને બોડી હોય એટલે, રાઈટ? એટલે લોકને કારણે, બીજું ભોગને કારણે, જેમ ખાવા પીવા અનાજ જોઈએ તેમ ભગવાન કે મોટા પુરુષ આ લોકમાં હોય તો એને ખાતા પીતા હોય એ પણ સમાનતા હોય. દેહ છે, દેહ સમાન હોય, મેં કીધું બે હાથ બે કાન બે નાક બધું હોય, આપણે બીમાર થઈએ એ બીમાર થાય એને કરીને, અને ચોથું પક્ષપાતે કરીને મનુષ્ય ભાવ આવે છે. અને સ્વામી કે પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે એવું તો પંચ વિષય કરીને પણ થતું નથી, ઘણીવાર પક્ષા પક્ષીમાં ખોટા પક્ષમાં કે એમ ચડી જાય તો ઘણીવાર સાચા સત્પુરુષ કે ભગવાનનો પણ આ જીવ દ્રોહ કરી બેસે, એને કરીને જીવનું જે ભૂંડું થાય એ પછી ક્યારેય એનું સુધરે નહીં, એટલે બહુ અઘરી બાબત છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા અને ગઢપુરની અંદર દિવાળીનો દિવસ, એટલે દિવાળીનો દિવસ એટલે મહારાજને, મહારાજે કીધું કે આજે દિવાળીનો દિવસ છે, આટલો મોટો તહેવાર છે, આ સંતો ભક્તોને બધાને ખૂબ સારામાં સારી રસોઈ આપીને જમાડવા છે, કોણ રસોઈ આપશે? એટલે સભામાં રઘુવીરજી મહારાજ બિરાજમાન હતા. રઘુવીરજી મહારાજને થયું, એની પાસે જે કંઈ હતું રઘુવીરજી મહારાજને થયું કે આજે તો મારે મહારાજને અને સંતોને જમાડવા છે, અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારા તરફથી બધા સંતોનો મહારાજનો થાળ કરો, આજે મારા તરફથી થાળ કરો. એટલે મહારાજે પછી રસોઈ કરાવી અને બ્રહ્મચારીએ પણ મહારાજને ખૂબ ભાવથી બધી આઈટમો પીરસી, ભાવથી રઘુવીરજી મહારાજ દર્શન કર્યા, મહારાજે ખૂબ જમાયા દિવસે, મહારાજે સંતોને જમાડ્યા. પછી મહારાજ બેઠા છે, મહારાજ બેઠા છે એમાં રઘુવીરજી મહારાજના ધર્મપત્ની ગાદીવાળા મહારાજના દર્શન કરવા આવ્યા, પણ મહારાજના દર્શન દૂરથી કરે છે પણ લાજ કાઢીને કરે છે. ત્યારે તો એ જમાનો હતો કે લાજ કાઢીને જ એકબીજા જાય, એટલે આમ મહારાજ તો પાછા આમ દૈહિક રીતે જુઓ તો રઘુવીરજી મહારાજ તો ભગવાનના દત્તક પુત્ર હતા, એટલે ભગવાનને એમના ધર્મપત્ની એટલે સસરા જેવા થાય ને, એટલે મહારાજને જ્યારે દર્શન કરવા રઘુવીરજી મહારાજના ધર્મપત્ની આવ્યા અને લાજ કાઢીને મહારાજ સામે ઊભા રહ્યા હશે, દર્શન દૂરથી કરતા હશે, તો મહારાજે કીધું કે અમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છીએ, ભગવાન છીએ, અમે કોઈના સસરા નથી, કોઈના જેઠ નથી અને કોઈના દેર પણ નથી, અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ. માટે મહારાજે જ્યારે એવું કીધું કે અમારી લાજ કાઢવાની ના હોય, એટલે ત્યારે પહેલાં એ લાજ છોડી
રઘુવીરજી મહારાજના ધર્મપત્નીને મહારાજના ખૂબ ભાવથી દર્શન કર્યા અને પછી એ મહારાજનું જ ધ્યાન કરતા, મહારાજના નિત્ય દર્શન કરતા. અને આ બાબત આપણને સામાન્ય લાગે છે, પણ ત્યારના જમાનાના જે રૂઢિસુસ્ત જમાના હતા અને જે આજે પણ કાઠિયાવાડની અંદર, હમણાં થોડું ફરક પડ્યો હશે પણ આજ સુધી હજી પણ સ્ત્રીઓ લાજ કાઢ્યા વગર નીકળે નહીં ગામમાંથી. કચ્છમાં અને કાઠિયાવાડના રિવાજોમાં આજે પણ એમાં દરબારોની અંદર તો અતિશય હોય, કહેતા કોઈ લાજ કાઢીને પોતાના પતિથી કોઈ મોટો ભાઈ હોય એની પણ લાજ કાઢે. ગામમાં એના પતિની ઉંમરથી એક 5 મહિના કે 2 મહિના પણ કોઈ મોટો હોય તો એની સામે લાજ હોય, ત્યાંની હારે વાતચીતય ના હોય. એવી રીતના એ જમાના આજે પણ હોય છે, હજી છે. તો એ આજથી 200 વર્ષના જમાના તો અતિ એ હતા, પણ મહારાજના વચને બધું છોડી દીધું. અને મહારાજના એક ભગવાન છે તો બધાના પતિ છે, સર્વ જીવ પ્રાણી માત્રના પતિ છે, એવા ભાવથી નિત્ય મહારાજના દર્શન કરે, મહારાજનું ધ્યાન કરે, તો એ રઘુવીરજી મહારાજને પણ સંકલ્પ કે બીજું કંઈ ના થયું. એટલે એ ભગવાનને વિશે અલૌકિક ભાવ દિવ્ય ભાવ સમજાયો હોય તો જ એ શક્ય બને, નહીતર થાય નહીં. મહારાજ પંચાળાના 4 વચનામૃતની અંદર ખૂબ સરસ વાત કરે છે. મહારાજ જ્યારે, મહારાજ કે ભગવાન જ્યારે આ લોકમાં દેહ ધારણ કરે છે ત્યારે ભગવાન સતયુગમાં આવે તો સતયુગ પ્રમાણે આવરદા ધારે, 1 લાખ વર્ષની હોય તો ભગવાન પણ 1 લાખ વર્ષની, 3 યુગમાં આવે તો 10 હજાર વર્ષની હોય તો 10 હજાર વર્ષની ધારે. અને ત્યારે મનુષ્યમાં જેટલું બળ હોય એટલું જ બળ સામર્થ્ય જ જણાવે, એનાથી વિશેષ ના જણાવે. કળિયુગમાં આવે તો કળિયુગ પ્રમાણે રહે, જે યુગમાં આવે એ પ્રમાણે ભગવાન વર્તે છે. મહારાજ કે જેમ મનુષ્ય જે આ લોકમાં આવે, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, જતા રહે, એમ ભગવાને આમ સીધી રીતે જો દેખાય બહારના લોકોને એવું જ દેખાય કે નાના હતા, ધીરે મોટા થયા પછી જતા રહ્યા. મહારાજ આ વચનાવૃતમાં કહે છે, જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ છે, તેમ તેવા જ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. આ બધા દોષો, આ બધા સ્વભાવ મનુષ્યમાં હોય છે, એવા જ સ્વભાવ, એવા જ દોષ ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારે ત્યારે ભગવાન પણ પોતામાં જણાવે. આવું બધું જણાવે તો એ ભગવાનમાં ભગવાનપણાનો ભાવ રાખવો એ બહુ અઘરી બાબત હોય છે. અને એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે ભગવાન મનુષ્ય જેવા જ ચરિત્ર કરે છે, એ પણ શાસ્ત્રમાં જણાવ્યું જ છે. અને મૂળ જે દિવ્ય રૂપ તેનું પણ વર્ણન કર્યું છે, તે બે રૂપનું જેણે યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને તો કોઈ રીતે સંશય થાય નહીં. બે સ્વરૂપનું, દિવ્ય સ્વરૂપ પણ ભગવાનનું જાણ્યું હોય અને મનુષ્ય સ્વરૂપ પણ જાણ્યું હોય, ભગવાનને સત્પુરુષ થકી, ભગવાનના સત્પુરુષને શાસ્ત્ર થકી જાણ્યું હોય તો, અને દ્રઢ પાછોનો નિશ્ચય કર્યો હોય તો મહારાજ કે એને ક્યારેય સંશય થાય નહીં, નહીંતર ગમે તેવા હોય તો એકવાર સંશય થઈ જાય. ગરુડજી હતા, ગરુડજી ભગવાન રામચંદ્રજી જ્યારે સીતાજીની માતાને લેવા માટે લંકામાં ગયા અને રાવણ સાથે યુદ્ધ કરતા હતા ત્યારે પેલા નાગપાસનમાં બંધાયા. નાગપાસથી ભગવાન તો ભગવાન હતા સ્વયં, તોય બંધાયા બરાબર. એટલે તો મનુષ્ય દેહમાં જે ત્યારે ગમે તે ચરિત્ર કરે, નાગપાસથી બંધાયા તો છૂટે નહીં, તો ગરુડને બોલાવવામાં આવ્યા. ગરુડ તો સેવક કહેવાય ને, તો એ ગરુડ આવીને એણે નાગપાસથી રામ ભગવાનને છોડાવ્યા, તો ગરુડને થઈ ગયું કે હું આવ્યો તો ભગવાન છૂટ્યા. આમ સીધી રીતે જોવો તો એવું જ હતું ને કે પહેલાં આવ્યા ત્યારે છૂટ્યા ભગવાન, ત્યાં સુધી ભગવાન છૂટ્યા નહીં, તો એને થઈ ગયું, એને પણ એવું થઈ ગયું કે હું હતો તો ભગવાન આ બંધનમાંથી છૂટ્યા, જો હું ના આવ્યો તો શું થાત. એને પણ એવો થઈ ગયું, તો એનું શું કારણ? તો કે એણે, એને પણ ગોપાળન સ્વામીની વાતમાં આવે છે કે એને પણ ભગવાનના મનુષ્યને દિવ્ય ચરિત્રને દ્રઢ કરીને એવો નિશ્ચય કર્યો નહોતો, એટલી એની અંદર પણ કચાશ હતી તો એને એવો સંશય થયો. એમ ભગવાનને મોટા આપણી વચ્ચે જ્યારે હોય ત્યારે મનુષ્ય જેવા જણાય, હાવ બીજી ક્રિયાઓ એવી આમ કરે તો આપણને એમાં દિવ્ય ભાવ રહેવો એ બહુ મોટી વાત હોય છે. એ જ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે ત્યારે મનુષ્ય જેવા સ્વભાવયુક્ત વર્તતા હોય
પણ જો બુદ્ધિવાન હોય તેને જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી, તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી. ભગવાનને મોટાની અંદર કદાચ એની ક્રિયાઓ દેખાતી હોય, બહારમાં ખાવું પીવું એ બધું ક્યારેક વખાણે છે, ક્યારેક કંઈક આ તો બહુ સારું છે, ક્યારેક કંઈક આ બહુ સારું નથી, જે કંઈ કરે છે એ સામેના જીવના હિતને માટે કરે છે, પોતાના સ્વભાવથી વસ્થિને ગ્રહણ કરતા નથી કે પોતાના સ્વભાવથી એ ગ્રહણ કર. મહારાજ વચનાવૃતમાં એક જગ્યા આવે છે મહારાજ કે સામાન્ય રીતે જે કોઈ વસ્તુનું ગ્રહણ કરીએ તો એમાં તો અમને કંઈ બહુ એ નથી થતું, પણ ક્યારેક કોઈ વસ્તુમાં સારપ જણાય છે તો તરત એનો ત્યાગ કરીએ ત્યારે આનંદ થાય છે અને તરત દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપમાં પહોંચી જાય છે. એમ ભગવાનને મોટા સત્પુરુષ એવા હોય છે, એને આલોકની કોઈ વસ્તુની અપેક્ષા હોતી નથી, એ તો કેવળ જીવ ઉપર દયા કરીને ગ્રહણ કરે છે. અને ભગવાન ક્યારેક દિવ્ય ચરિત્ર કરે ત્યારે તો કોકને નિશ્ચય થાય, પણ ક્યારેક દિવ્ય ભાવ જાણ્યામાં ન આવે ત્યારે નિશ્ચય ટળી જાય છે. કંઈક દિવ્ય ભાવ જાણ્યામાં આવ્યો તેણે કરીને મનુષ્યને ભગવાનનો નિશ્ચય થયો ત્યારે ઘણો મનુષ્ય ભાવ જણાવે તો બહુ માણસને નિશ્ચય થાય. જો ભગવાન થોડો દિવ્ય ભાવ જણાવે તો કોઈકને થાય છે નિશ્ચય, તો બહુ દિવ્ય ભાવ જણાવે તો કેટલાય જણા નિશ્ચય થઈ જાય. તો ભગવાનને એવો જણાવવો જોઈએ ને, એવું કેમ નથી કરતા ભગવાન? તો મહારાજ કે આ સૂર્ય છે એ બધા શાસ્ત્રમાં કીધું કે ભગવાન છે અને દરરોજ હવારે ઉગીને દર્શન આપે છે બધાને, તોય કોઈને નિશ્ચય થાય છે કે આ ભગવાન જ છે અને એનાથી મારું કલ્યાણ થશે જ, એવો થાય છે? નથી થતો. એટલે કદાચ ભગવાન દિવ્ય સ્વરૂપ જણાવે તોય કલ્યાણનો નિશ્ચય થઈ જાય એવી બાબત છે નહીં. મહારાજ બીજું દ્રષ્ટાંત આપે કે અગ્નિ છે પણ સાક્ષાત ભગવાન, શાસ્ત્રમાં કીધું છે અને બધા અગ્નિની ઉપર જ રસોઈ પકાવીને દરરોજ અગ્નિના કારણે દર્શન કરે છે, તોય કોઈને નિશ્ચય થતો નથી કે મારું કલ્યાણ થઈ જશે. એટલે ભગવાન આ લોકમાં આવે છે એ મનુષ્ય જેવા થઈને એટલા માટે આવે છે, મોટા સત્પુરુષ આ લોકમાં આવે છે મનુષ્ય જેવા થઈને એટલા માટે આવે છે કે ભગવાનને મોટા સત્પુરુષ આપણને સજાતીય થાય, આપણો આપણી સાથે બોલે, આપણી સાથે હસે, આપણી સાથે રમે, આપણને વાત કહે, આપણને ત્યારે આપણને એની સાથે હેત થાય, સુવાણ થાય. જો દિવ્ય રીતે જ આવે, અલૌકિક રીતે જ આવે તો મનુષ્યને એની સાથે સુવાણ થાય ને હેત થાય નહીં, અને હેત ના થાય તો એની વાત મનાય નહીં, અને એની વાત મનાય નહીં તો જીવનું કલ્યાણ થાય નહીં. એટલે કહેવાનો મતલબ કે ભગવાન દિવ્ય રૂપે આવે તો જ જીવનું કલ્યાણ થયું નથી તો એને કંઈ સુવાણ જ ના થાય. જેમ મહારાજ કે સૂર્યનારાયણ દિવ્ય રૂપે જ સીધા છે, અગ્નિનારાયણ બધાને દર્શન આપે છે, તો એનાથી કોઈને જીવનું કલ્યાણનો નિશ્ચય થતો નથી, એ તો મનુષ્ય જેવા થાય છે ત્યારે જ નિશ્ચય થાય છે. એટલે એવી વાત છે, ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં ને સુવાણ પણ ન થાય. શા માટે? તો કે સજાતિમાં જ ભગવાન માણસને હેત થાય છે, વિજાતિમાં હેત થતું નથી. અને ભક્તને પોતામાં હેતને સુવાણ થાય નહીં તે સારું, મનુષ્યરૂપ એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે. ભગવાન જ્યારે આ લોકમાં આવે છે ત્યારે આ મારા પંચાળાના ચોથામાં મહારાજ કહે છે કે ત્યારે ભગવાનની તો એવી જ દ્રષ્ટિ હોય કે પોતાનો દિવ્ય ભાવ છુપાવીને રાખવો, ક્યાંય પ્રગટ ના કરવો, સતત એના ઉપર જ ભગવાનની નજર હોય કે ક્યાંય રખે ને મારો દિવ્ય ભાવ પ્રગટ ના થઈ જાય આપણી વચ્ચે રહી ત્યારે. અને એમ કરતાં કરતાં ક્યારેક કોઈક જગ્યાએ આમ ઉતાવળા થઈ જાય કે કંઈક થઈ જાય ત્યારે જ આમ દિવ્ય ભાવ પ્રગટ થઈ જાય, અથવા તો ક્યારેક કૃપાએ કરીને કંઈક દિવ્ય ભાવ પ્રગટ કરે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન હતા રણની અંદર, એણે તો નક્કી કર્યું હતું કે મારે તો કંઈ શસ્ત્ર હાથમાં ઉપાડવું નહીં, પણ જ્યારે અર્જુન ઉપર એવો ખરાખરીનો સમય આવ્યો તો ભગવાનને આખું રથનું પૈડું માથે લઈને આમ પોતાનું રૌદ્રરૂપ તૈયાર કર્યું ત્યારે આખી પૃથ્વી પણ ભગવાનનો ભાર સહન કરી શકી નહીં. અને અર્જુનજીને વિશ્વરૂપ દેખાડવા માટે પોતાની ઈચ્છાએ કરીને દર્શન આપ્યું, પણ તોય એમાં અર્જુનને સુખ આવ્યું નહીં કે ભગવાનને કીધું કે ભગવાન આ તમારું દિવ્ય રૂપ ઢાંકીને પહેલાં હતા એવા થાવ. એટલે જો ભગવાન મનુષ્ય જેવા થાય ને તો જ આપણને સારું લાગે, અને મોટા સત્પુરુષ જો પોતાની રીતે વર્તવા જાય તો આપણે યાર એને બને જ નહીં, એ આપણે યારી બોલી જ ના શકે, આપણું સ્વીકારી જ ના શકે. જો પોતાની સ્થિતિમાં વર્તે તો એ તો આપણે યાર એને બોલવું હરવું ફરવું એને ફાવે જ નહીં, એ તો ભગવાનમાં મસ્ત રહીને બેસી શકે, પણ એ કૃપાએ કરીને ભગવાનને મોટા આપણી વચ્ચે આપણા જેવા થાય છે, કેવળ આપણી માટે કૃપાએ કરીને થાય છે. એટલે સ્વામી કહે છે આ વાતમાં કે એનો સિદ્ધાંત એ છે, જેમ કે ચંદ્રમા અને વાણના દ્રષ્ટાંતે કરીને સ્વામી એ કહે છે
કે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા એમના સ્વરૂપ, એમનો સ્વભાવ, એના ગુણ, ઐશ્વર્ય અને સામર્થ્ય છે તેને જાણતા નથી. કોણ? મનુષ્ય. ભગવાન કે ભગવાનના સત્પુરુષનો જેવો મહિમા છે, એનું જેવું સ્વરૂપ છે, એના જેવા સ્વભાવ છે, એના ગુણ છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, એને મનુષ્ય જાણી શકતા નથી. એ તો ખાલી બહારની બાહ્ય દ્રષ્ટિથી જ જોવે, લૌકિક દ્રષ્ટિથી જ જોવે, એટલે પોતા જેવા જાણી બેસે. તે જે માછલું છે તે માછલું ને મચ્છ પોતપોતા જેવા જાણે છે. માછલું ચંદ્રમાને માછલું માછલું જાણે, મોટો મગરમચ્છ એક મોટું વહાણ જતું હોય એને એમ જ જાણે કે આ મગરમચ્છ છે. એ મનુષ્ય ભગવાનને, મોટા સત્પુરુષને માણસ પોતા જેવા જાણી બેસે છે, પણ જેવા છે તેવા જાણતા નથી. એમ કહીને આ શ્લોક બોલ્યા છે. અવજાનંતિમાં મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. કહેતા એ શ્લોકનો અર્થ એવો થાય છે ગીતાજીનો, કે મનુષ્ય શરીરમાં રહેલા ભૂત પ્રાણી માત્રનો ઈશ્વર એવા મને મારા પરમ ભાવને નહીં જાણના મૂઢ લોકો સામાન્ય મનુષ્ય રૂપ જાણીને મારી અવજ્ઞા કરે છે. ભગવાનને કેવા જાણે? સામાન્ય જ જાણે, મનુષ્ય જેવા જ જાણે, એટલે એનાથી કે એનું કલ્યાણ થાય. ને એવા જે મૂર્ખ છે ને મૂઢમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંત કોટી જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ જાણતા નથી, એને જાણી શકાતા નથી. એ તો ક્યારે જણાય? કે જ્યારે ભગવાનને એવા મોટા સત્પુરુષને વિશેને દિવ્ય ભાવ થાય, એની વિશે હેત થાય, એની વિશે અલૌકિક ભાવ થાય, એની વાતને મનાય, ત્યારે એ સંતની વાતે કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય, સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય. એટલે ગુણાત્મ સ્વામી વાતોમાં કહે કે ભગવાનની મૂર્તિ સામે કલ્પ સુધી બેસી રહે તો પણ ભગવાનનું ઓળખાણ ના થાય કે સ્વભાવ ના ટળે. મોટા સત્પુરુષની સામે બેસે, એની વાત સાંભળે, એમાં એ જ થાય તો તરત સ્વભાવ ટળે, અને ભગવાનની ઓળખાણ પણ તો થાય. પછી ભગવાન સામે બેસે તો ભગવાનનામાં આનંદ આવે અને સુખ આવે. સીધા ભગવાન સામે બેસી રહે તો કોઈ સુખ ના આવે. એક પાર્ષદ હતા, બે પાંચ વર્ષ પાર્ષદ તરીકે રહેલા હતા, જોયેલા, પછી લોયા એકવાર મળેલા આવેલા. ઘનશ્યામ મહારાજ સામે બેસે બેઠા થોડી વાર, થોડા ટાઈમ ત્યાં રોકાયેલા લોયા. પછી કે હું આ ભગવાન સામે બેસું છું તો મને કંઈ આમ કંઈ આવતું નહીં, એમ હરખું જ લાગે છે, આમ હું એને સામે જ બેઠો હોય એવું જ લાગે કે આમ પૂતળા સામે બેઠો એવું, કે મને કંઈ આમ બીજું કંઈ વિશેષ નથી લાગતું. હવે જો એ ભગવાન ઘણાને દિવ્ય લાગે છે, અલૌકિક લાગે છે, એ જ ભગવાન ઘણાને હાવ સ્ટેચ્યુ જ લાગે છે, એવું છે. એટલે મૂર્તિ કંઈ સીધી કોઈને સુખ આપી દેતી નથી. એ તો મોટા સત્પુરુષનો સમાગમ કરીને, એની વાતે કરીને જ્યારે ભગવાનનો નિશ્ચય જીવમાં થાય છે, એમાં પણ એ ભગવાનને વાત કરનારા સત્પુરુષને વિશે દિવ્ય ભાવ હોય, અલૌકિક ભાવ હોય, એને વિશે મનુષ્ય ભાવ ન હોય, એની દરેક વાતને એ સમજી શકે અને એને અનુસાર વર્તી શકે, એની આજ્ઞામાં વર્તી શકે, ત્યારે એને ભગવાનના સ્વરૂપને વિશે દિવ્ય ભાવ પ્રગટ થાય અને ભગવાનના સ્વરૂપનું સુખ લઈ શકે. એમનામ જીવ સીધું ભગવાનનું સુખ લઈ શકતો નથી. એટલે બાકી ભગવાનને મોટા સત્પુરુષ આ લોકમાં આવે છે તો એ જીવ તો એને મનુષ્ય જેવા જ જાણીને એનો કોઈ લાભ લઈ શકતો નથી. એ તો સમર્થ છે, એ તો સંકલ્પ કરીને ધામમાં મોકલી દે, પણ ક્યારે મોકલી શકે? એને વિશે એને એવી અલૌકિક ભાવના થાય તો, પણ જ્યાં સુધી એવું થતું નથી તો ચિંતામણી જ હોય, પાસે જ હોય, પણ આપણે એને જાણી જ નથી કે આ ચિંતામણી છે ને આ મને શું આપી શકે એમ છે, તેનાથી કોઈ લાભ ના થાય. પણ એનો મહિમા સમજો કે આ તો ચિંતામણી છે, એનો જેવો લાભ લઈશ તો જેટલું જોઈશે એટલું મળશે, જે જોઈશે તે મળશે. એમ સત્પુરુષને જેવા છેવા જાણીશું, ભગવાનને જેવા છેવા જાણીશું તો જ એનાથી જે લાભ છે એ મળશે. જ્યાં સુધી જાણીશું નહીં ત્યાં સુધી એનો જે લાભ છે એ પણ મળશે નહીં. એટલે સ્વામીની આ વાતના આધારે આપણે ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષને વિશે ક્યારેય મનુષ્યભાવ ન આવી જાય. મનુષ્યભાવ આવવાના ઘણા ચાન્સીસો છે. જ્યારે આપણી આપણી સમજણથી જે નક્કી કર્યું એવું ના મળે ત્યારે આપણને એમાં મનુષ્યભાવ આવી જાય. આપણા સ્વભાવનુંથી વિપરીત થાય ત્યારે એમાં મનુષ્યભાવ આવી જાય. અલૈયા ખાચર ભગવાનના કેવા ભક્ત હતા, એણે કેટલાયને ભગવાનનો નિશ્ચય કરાવી દીધેલો, કેટલાયને સંસાર છોડીને ભગવાનના સાધુ કરી દીધેલા. એ તો નિશ્ચય હશે, ભગવાનને ઓળખ્યા હશે તો જ થયું હશે ને. પણ જ્યારે એના સ્વભાવનું પોષણ ના થયું, એને જે માન જોઈતું હતું એ ના મળ્યું, તો એ મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થઈ ગયા ને. જીવા ખાચર ભગવાન સામે જ બેસતા હતા કાયમ, તો એણે ભગવાનને મારવા માટે પણ માણસ એણે જ મોકલ્યા,
કારણ કે એને ભગવાન પાસેથી માન જોઈતું હતું એ ના મળ્યું, દાદા ખાચરના વખાણ થતા હતા અને પોતાના નહોતા થતા, તો ભગવાન જાણતા હોવા છતાં ભગવાનને મારવા પણ માણસ મોકલે એણે. એમ ભગવાન કે મોટા આપણી વચ્ચે હોય પણ આપણું ધાર્યું ના થાય ને આપણને ગમતું ના થાય ત્યારે આપણે એનું પણ આપણું પ્રમાણે ચાલે બધું, ત્યાં સુધી આપણને સારા લાગે, મોટા લાગે, બરાબર લાગે, પણ આપણા સ્વભાવ આપણી રૂચિથી વિપરીત વર્તા હોય ત્યારે પણ આપણને એમ લાગે કે આ જે કરે છે મારું રૂડું જ કરે છે, આમાં મારું સારું જ છે એવો ભાવના રહેવી જીવને એ બહુ મોટી વાત છે. એટલે ગમે તે પરિસ્થિતિમાં ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષમાં આપણને ક્યારેય દિવ્ય ભાવ ન તૂટે, એમાં ક્યારેય રંજ માત્ર મનુષ્ય ભાવ ન પરઠાઈ જાય, એ બહુ મોટી સાધના છે. એ સાધના દિવસે દિવસે વિશેષ દ્રઢ આપણી અંદર થાય એવી મહારાજ અને સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજમ વાસુદે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.